આજે પ્રકૃતિમાં જન્મેલો માણસ પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યો છે. આપણે આજે પર્યાવરણ પ્રદૂષણની વાતો કરી રહ્યા છીએ, પણ પ્રદૂષણને કેટલું જાળવીએ છીએ? આ એક રચના એવી છે કે જેમાં એક નાનકડો પોપટ, જે પ્રકૃતિનું એક નાનકડું અંગ છે, એ જ્યારે મનુષ્ય એનો અવાજ સાંભળે છે, એની વાત કંઈક સમજે કે ન સમજે, ત્યારે પણ એને એનાથી કેવું લાગે છે એ અહીંયા આગળ કાવ્ય નાયક પોતે પોપટ બેઠો એવા કાવ્યમાં એ અભિવ્યક્ત કરે છે. અધખુલી કઈ આજ સવારે પોપટ નાનો આવી બેઠો જીરણ ઘર મોભારે, આછો એવો એક ટહુકો કીધો વનનો આખો ઉઘાડ વેરી દીધો. બટકેલું એ નેવે નેવું પાંદ બનીને ફરક્યું, વળીઓની ડાળેથી શીળું કિરણ છાનકું સરક્યું, ભાત ભાતના ફૂલ પાંગર્યા ઈંટ ઈંટ પર, સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે પોપટના ટહુકાએ ટોચ્યું, ચાંદરણાના પતંગિયાશા ફૂલ ફૂલ પર ઉડ્યા, પલભર માતો વનનો ઘેઘુર ફાલ ઝૂમતો હેઠો, પોપટ નાનો ઘર મોભારે બેઠો. ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને એનાથી આખું કેવું વાતાવરણ આખું વનમય બની જાય છે. એટલે મનુષ્યની કાવ્ય નાયકને એ કહેવું છે કે મનુષ્યનું પ્રકૃતિ તરફનું દૃષ્ટિબિંદુ એવું હોવું જોઈએ કે જે એને માણસ પણ રાખે અને પ્રકૃતિનો વિચ્છેદન કરનાર ન રાખે.